સૌને નમસ્કાર સતત ત્રીજા વર્ષે આ મંચ ઉપર મનીષભાઈ અમને બધાને એક પડકાર ફેંકે અને એ પડકાર ડરતાં ડરતાં ઝીલીને અમે બધા આવીએ છીએ અને ખરેખરા અર્થમાં જેને સંશોધન કહેવાય એવું કામ આ મંચ ઉપરથી આ ત્રીજા વર્ષે થઈ રહ્યું છે અને એમાં મને જોડાવાનું મળ્યું એનો સૌ તો આનંદ અને આભાર વ્યક્ત કરું છું મધ્યકાલીન સાહિત્ય ખેડવું તો બહુ અઘરું છે અહીંયા સતીષભાઈ જેવા મર્મજ્ઞ તજજ્ઞ અધ્યાપક અને કેળવણીકાર સંશોધક અને સંપાદક એવી વ્યક્તિ બેઠા છે ત્યારે મારા જેવા તો વધારે શું વાત કરે અને નરસિંહ વિશે કે મીરાં વિશે કે અખા વિશે વાત કર્યા પછી કોઈ એમ માને કામ કર્યા પછી પણ કે આપણે મધ્યકાળ ખેડીએ છીએ તો એમ કેવું એ નરી છે કારણ કે સાડા સાતસો વર્ષનો ઇતિહાસ ધરાવે છે આપણું મધ્યકાલીન સાહિત્ય ઈસવીસન એક હજાર અઠ્યાસીથી અઢારસો બાવન આચાર્ય હેમચંદ્રથી દયારામ એનો સમયગાળો છે અને એમાં જે બહુ જ વંચાયા છે ગવાયા છે ભણાયા છે ભણાવાયા છે એવા કવિઓ નરસિંહ મીરાં અખો પ્રેમાનંદ શામળ દયારામ અને મારા ગુરુ જયંતભાઈ એમ નો દે કે આ છ સિવાય તો સાતમો એવો કોણ છે કે જેનું આપણે નામ લઈએ ખાસ કરીને જ્યારે જૈન સંદર્ભે જૈન કવિઓ જૈન સાધુ કવિઓના સંદર્ભમાં ચર્ચા થાય ત્યારે તો જયંતભાઈએ તો બહુ જ કામ કર્યું કાંતિભાઈ શાહે કીર્તિદાબેને પણ ખૂબ કામ કર્યું અને આવા કેટલાય સર્જકો છે જેણે મધ્યકાળમાં બહુ સૂક્ષ્મ રીતે તલાવગાહી રીતે એમની પોતાની આગવી શૈલીથી સંશોધનાત્મક સં સંપાદનાત્મકના અભિગમથી સાચા અભિગમથી ચૂપચાપ ખૂણે બેસીને કામ કર્યું છે જૈન કવિઓ કવિઓ વિશે કહેવાય છે કે ગર્ભગૃહમાં એમણે દીપ પ્રજ્વલિત રાખ્યો છે પોતાની વિદ્યાની ઉપાસનાથી આચાર્ય હેમચંદ્રથી માંડીને અત્યારે પણ જે જૈન મુનિઓ કામ કરે છે જેની હું પણ થોડી ઘણી સાક્ષી છું પછી એ પ્રદ્યુમ્નસુરી મહારાજ હોય શીલચંદ્રજી હોય અમારે ત્યાં કચ્છમાં ભુવનચંદ્રજી હોય કેવું કેવું કામ લઈને એ લોકો બેઠા હોય છે અધ્યાત્મને એક જુદો આયામ આપ્યો છે આ લોકોએ માત્ર ધ્યાન કરવું માત્ર ઉપાસના કરવી માત્ર આત્મકલ્યાણ કરવું સાક્ષાત્કાર કરવો એ જ એમનું કામ નથી પણ એમનો સાક્ષાત્કાર વ્યાપક બન્યો છે વિદ્યાની ઉપાસનાથી આવું જ એક નામ જેના વિશે હમણાં વિગતે વાત થઈ એ મેરુ તુંગાચાર્યનું છે આપણા જેવાને આશ્ચર્ય એ વાતનું થાય કે આજે તો આપણે અભ્યાસ કરીએ એના ગાણા પણ ગવાય એના પુસ્તકો પ્રગટ થાય એની વાહવાહ થાય બહુ જ એ બધું વધતું જાય છે ત્યારે મેં હમણાં કહ્યું તેમ ખૂણામાં બેસીને મેરુ તુંગાચાર્ય એક અવો નવો વિચાર વહેતો મૂક્યો કયો વિચાર સત્પુરુષોનું ચરિત્ર ગાવાનું પોતે તો સત્પુરુષ સાધુ પુરુષ છે જ અને સાધુ પુરુષ છે એટલે એને એવા સાધુ પુરુષો જ દેખાય કે જે દેખીતી રીતે સાધુ ન હોય પણ ચરિત્ર થવાને લાયક હોય પાત્ર અને ચરિત્ર એવા બે શબ્દો છે આપણે ત્યાં પાત્રમાં મારા જેવા લોકો આવે જયંત પાઠકની ભાષામાં કહીએ તો હસતા હસતાં રડી પડે ભાઈ માણસ છે રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે અને પડતાં પડતાં દડી પડે ભાઈ માણસ છે અને ચરિત્રો જે સ્થિર હોય દ્યુતિવંત હોય જેનો પ્રકાશ ચારે બાજુ ફેલાતો હોય એવા લોકો સામસામે આકર્ષતા હોય છે એકબીજાને એટલે મેરુતુંગાચાર્ય પણ કોઈ ધાર્મિક વાત કરવાને બદલે આ ગ્રંથમાં આવા ચરિત્રો પસંદ કર્યા છે મધ્યકાળ ઉપર એક આક્ષેપ છે કે એમાં જીવનના ઉલ્લાસનો અભાવ છે અને માત્ર જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની વાતો જ થઈ છે મુનશીએ મુનશી જેવા મુનશીએ જરા આવેશમાં આવીને આવું વિધાન કરી નાખ્યું કે મધ્યકાળના સંતો અને કવિઓ મૃત્યુના પૈગંબરો છે એક પ્રેમાનંદના પૂજ્ય અપવાદ સિવાય કારણ કે એ લોકોએ માત્ર આવી જ બધી વાતો કરી છે પણ આચાર્ય આનંદ શંકર ધ્રુવે બહુ સ્વસ્થતાથી એનો હૃદયો આપતા કહ્યું કે વાત ખરી છે કે આ લોકોએ આવી વાતો કરી છે પણ એનું કારણ એ છે કે એ સમયનું પ્રજાજીવન જ સાંકડું હતું અને બધી જ નાડીઓ મરી પરવારી હતી પ્રજાજીવનની માત્ર ધર્મની નાડી જીવતી હતી અને પ્રજાજીવનને ઊભું કરવા માટે આ લોકોએ એ નાડીનો ઉપયોગ કર્યો અને એ રીતે પ્રજાની ચેતનાને પ્રજાના જીવનને ધબકતું રાખ્યું અને સાથે સાથે આપણે ઉમેરીએ કે પ્રેમાનંદનો પૂજ્ય અપવાદ તો બરાબર છે પણ આવા અનેક ખૂણા ખાંચરાના કહેવાય એવા કવિઓ ખૂણાખાંચરાના શબ્દો હું એટલા માટે વાપરું છું કે બહુ અતિ પ્રસિદ્ધ ન થયા હોય ઇતિહાસમાં પણ એની નાનકડી નોંધ હોય મનીષભાઈએ હું અઘરું લેસન સોંપ્યું એટલે મેં ઘણા બધા ઇતિહાસો ઉથલાવ્યા બધામાં એક એક ફકરાથી વધારે પ્રબંધ ચિંતામણી વિશે મને બહુ જાણવા ન મળ્યું એટલે મેં આવો શબ્દ વાપર્યો કે ખૂણે ખાંચરે બેસીને ચૂપચાપ ઘણા મોટા કામ આવા સાધુ મહંતોએ કર્યા અને જૈન શાસનના દાયરામાં રહીને આત્મસાક્ષાત્કારની મુખ્ય સાધનાની સાથે સાથે પણ પ્રજાજીવનને ઘણું બધું આપ્યું માત્ર ધર્મ અને વૈરાગ્ય નહીં આમાં આપણે જોશું તો ઘણી જ બધી વાતો જે આપણને આકર્ષે આપણામાં રસ પ્રેરે એવી મેરુ આપણને આપી હમણાં વાત થઈ એટલે બરાબરની ભૂમિકા બંધાઈ પ્રીતિબેને બહુ જ સરસ વિગતે વાત કરી કે જે માણસ આયુર્વેદને ચાહે જે માણસ જીવનને ચાહે જે માણસ રસને ચાહે જીવનના વિવિધ પાસાઓને આરાધે એને જ સાચા અર્થમાં આસ્તિક કહેવાય અને એ અર્થમાં સાચા અર્થમાં સાધુ પણ કહેવાય એવા મેરુતુંગાચાર્ય આ પ્રબંધ ચિંતામણી પ્રબોધ ચિંતામણી એવા બે ત્રણ નામ એના મળે છે એની રચના કરી મેરુતુંગ સુ નાગેન્દ્ર ગચ્છના આચાર્ય હતા અને એમના ગુરુનું નામ ચંદ્રપ્રભ સુરી હતું એમણે મહાપુરુષ ચરિત્ર નામે ગ્રંથમાં પાંચ તીર્થંકરોનું સંક્ષિપ્ત ચરિત્ર પણ નિરૂપ્યું એટલે ચરિત્ર એમનો આકર્ષણનો વિષય જણાય છે સત્પુરુષોના પ્રબંધોનો આ સંગ્રહ વિદ્વાનોને ચિંતામણી સમાન લાગશે એવો અર્થ કરતાને શીર્ષક દ્વારા અભિપ્રેત છે પ્રબંધોમાં પણ જે મણી મોટો મણી છે એવો આ ગ્રંથ છે અને આ ગ્રંથ રચ રચવામાં એમણે ઘણી જ પરંપરાગત સામગ્રી ધર્મદેવ નામના વિદ્વાન પાસેથી પ્રાપ્ત કરી ગુણચંદ્ર નામે એમના પટશિષ્ય આ ગ્રંથની પહેલી પ્રતિલિપિ તૈયાર કરી આ ગ્રંથની રચના હમણાં વાત થઈ તેમ વઢવાણમાં ઈસવીસન તેરસો પાંચમાં પૂરી થઈ ગુજરાતમાં એના પહેલાના વર્ષે એટલે કે તેરસો ચારમાં સોલંકી વાગેલા વંશનો અંત આવ્યો અને દિલ્હી સલ્તનતની સત્તા સ્થપાઈ આ પ્રબંધ ગ્રંથમાં ગુજરાતના ચાવડા અને સોલંકી વંશના રાજાઓને લગતી વિપુલ માહિતી સંગ્રહિત થઈ હોય આ પ્રબંધ સંગ્રહ ઇતિહાસનો એક મહત્ત્વનો સ્ત્રોત બને છે એટલે જુઓ તમે કે તેરસો ચારમાં આ ઘટના બની અને પાંચમાં આ કૃતિ પૂરી થઈ એટલે સમકાલીન ઘટનાઓ સાથે આ સંત અને અહીંયા આપણા સર્જક એ જોડાયેલા છે સાચા સાધુએ સમકાલીન તંત્ર સાથે જોડાવું જ રહ્યું તો જ એ પ્રજાને પ્રજાની નાડીને સમજી શકે જે કામ મેરુતુંગાચારે કર્યું આ ગ્રંથ સંસ્કૃતમાં રચાયો છે મૂળ ગ્રંથની પણ અનેક આવૃત્તિઓ થઈ છે અને એના અનુવાદો પણ પ્રકાશિત થયા છે આ ગ્રંથના પ્રકાશ નામે પાંચ વિભાગ પડે છે સરસ નામ પસંદ કર્યું છે વિશેષણ પસંદ કર્યું છે પ્રથમ પ્રકાશમાં વિક્રમાદિત્ય સાતવાહન ભૃગુરાજ અને વનરાજ ચાવડાના વંશનો આનુસૃતિક તથા સોલંકી વંશના રાજા મૂળરાજ પહેલાથી દુર્લભ દુર્લભરાજનો ઐતિહાસિક વૃત્તાંત આવે છે તો બીજા પ્રકાશમાં ભીમદેવ પહેલા તથા માલવેશ ભોજનો વૃત્તાંત છે ત્રીજામાં સિદ્ધરાજ જયસિંહનું ચરિત્ર વિગતે નિરૂપાયું છે ચોથામાં રાજા કુમારપાલ હેમચંદ્ર સૂરી અને રાજા અજયપાલ તેમજ રાણા વીર ધવલ અને મંત્રી વસ્તુપાલ તેજપાલનો વૃત્તાંત અપાયો છે સોલંકી વંશમાં એ પછીના કોઈ રાજાઓના પ્રબંધ અહીંયા આપ્યા નથી નહીતર નજીકના સમયના વાઘેલા વંશના રાજાઓ વિશે કદાચ આપણને વિશેષ માહિતી મળત પણ પ્રબંધ ચિંતામણીમાં ગ્રંથકારે સોલંકી વંશના રાજાઓના રાજ્યારોહણનો વિગતવાર સમય આપેલો છે આ આ ગ્રંથનું વિશિષ્ટ પ્રદાન છે પાંચમા પ્રકાશમાં પ્રકીર્ણ પ્રબંધો આપેલા છે જેમાં રાજા શીલાદિત્ય અને મલ્લવાદી તથા વલ્લભી ભંગને લગતા પ્રબંધ ગુજરાત માટે ખાસ નોંધપાત્ર છે આકૃતિની મહત્તા જુઓ તમે કે પ્રબંધ ચિંતામણીનું અંગ્રેજી ભાષાંતર ફાર્બસે અઢારસો ને ઓગણપચાસમાં કરીને રાસમાળામાં આપ્યું એટલે ફાર્બસને આ ગ્રંથ કેટલો અગત્યનો લાગ્યો હશે અને આવા અગરા ગ્રંથનું અંગ્રેજી કરીને એમણે રાસમાળામાં છપાવ્યું એ આ ગ્રંથ માટે બહુ જ મોટી કહેવાય બહુ જ નામનાયુક્ત કહેવાય એવી વિગત છે અને પછીથી પીટરસન કિલ્હોર્ન અને બુલ્હરના કરેલા સંપાદનોને આધારે શાસ્ત્રી રામચંદ્ર દીનાનાથે ગુજરાતી અને ટોનીએ ટિપ્પણીઓ સાથે એનું અંગ્રેજી ભાષાંતર પણ કર્યું આવી કેટલીક વિગતો જો આવા સેમિનારો ન થાય તો આપણને ખબર પણ ન પડે અને આનંદ એ વાતનો છે કે આ કૃતિની જર્જરિત પ્રથ પરિષદના લાઇબ્રેરીમાંથી જ મને ભાઈ મનીષભાઈએ અને ગ્રંથપાલબહેન દીપ્તિબેને મને મેળવી આપી પ્રબંધ ચિંતામણીનું ગુજરાતી ભાષાંતર ટિપ્પણ અને પરિશિષ્ટ સાથે અને કરનાર કોણ છે દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી જેણે વૈષ્ણવ ધર્મનો ઇતિહાસ ધર્મનો ઇતિહાસ પુરાણ વિવેચન જેવા ગ્રંથોની આલોચના કરી છે અને એને પણ લગભગ સો જેટલા વર્ષો થવા આવ્યા એટલે કેવા કેવા સંશોધકો આકર્ષાયા છે અને એમણે પણ કેવું કામ કર્યું છે એની સાથે લાગી વાત અહીંયા જોડાઈ જાય છે પ્રસ્તાવનામાં બહુ જ વિગતે દુર્ગારામ શાસ્ત્રીએ આ ગ્રંથની આલોચના કરી છે બલકે ઉપાસના કરી છે બહુ જ વિગતે એની ટિપ્પણ કરી એનું ટિપ્પણ કર્યું છે એ નોંધે છે કે મહાકાવ્ય રૂપે ઐતિહાસિક રાજપુરુષોના ચરિત્ર ગ્રંથો લખવાની પદ્ધતિ તો હેમચંદ્ર પહેલાં જ આ દેશમાં પ્રચલિત થઈ ગઈ હતી અને એ પદ્ધતિને અનુસરીને આચાર્ય હેમચંદ્રે સંસ્કૃતમાં દ્વયાશ્રય અને પ્રાકૃતમાં કુમારપાલ ચરિત નામના મહાકાવ્યો લખ્યા અને તેની પાછળ પાછળ સોમેશ્વર હરિસિંહ બાલચંદ્ર ગણી વગેરે પણ આ દાટીના કાવ્યો લખ્યા આ મહાકાવ્યોમાં નાયકના પૂર્વજો વિશે પણ લખાયેલું મળે છે અને એને આધારે આપણે ઇતિહાસની થોડી ઘણી સામગ્રી પ્રાપ્ત થાય છે અલબત્ત પ્રબંધ ચિંતામણી દ્વયાશ્રય કે કીર્તિ કૌમુદી જેવું મહાકાવ્ય નથી એટલે મહાકાવ્યમાં હોય એવા ચંદ્રોદય કે સૂર્યોદયના વર્ણનો ઋતુવર્ણનો કેલી વર્ણનો વગેરે કશું નથી પણ એમાં વચ્ચે વચ્ચે સુભાષિતો મૂકીને આકર્ષક બનાવેલી સાદી ભાષામાં લખેલી ટૂંકી ટૂંકી કથાઓનો સંગ્રહ છે એવું લાગે છે આ પદ્ધતિને કારણે કે મેરુતુંગ સુરી કોમનમેન પાસે જવા ઈચ્છે છે લોકોને વાર્તા ગમે વાર્તા રસમાંથી એ કશુંક શીખે અને મમ્મટની ભાષામાં કહીએ તો કાંતાસમિત ઉપદેશ મળે પ્રિય પત્નીની જેમ ગળે ઉતરી જાય એવી રીતે એટલે આ શૈલીથી એ ચાલ્યા હશે એવું એક અનુમાન આપણે ભાવક તરીકે કરી શકીએ જૈન લોકોમાં જૈન ધર્મના પ્રભાવક સૂર્યો રાજાઓ મંત્રીઓ વગેરેના ચરિત્રો લખવાનો રિવાજ પણ પહેલેથી ચાલ્યો આવતો હતો પણ આ લેખકને લાગ્યું કે વારંવાર સાંભળેલી કથાઓથી હવે લોકોના મન પ્રસન્ન થવાના નથી જો લોકના વિચારને પણ આ વ્યક્તિ કેવી જાણે છે એટલે એમણે નજીકના સમયમાં થઈ ગયેલા સત્પુરુષોના વૃત્તાંતો પસંદ કર્યા અનંતરાય રાવળ સાહેબની એક વાત યાદ આવે છે એમણે બહુ સરસ વાત કરી છે કે ચરિત્ર ક્યારે લખાવવું જોઈએ એકદમ સમકાલીનનું પણ ન લખાય કારણ કે એનાથી આપણે કદાચ એટલા બધા પ્રભાવિત ન થઈએ અને એને અન્યાય કરી બેસીએ અને બીજું વાક્ય બહુ સરસ નોંધે છે કે કાળના પટ ઉપર સમયની રેતી આવા માણસોના પદચિહ્ન ભૂસી નાખે તે પહેલાં એ સચવાઈ જવા જોઈએ એવું જે રાવળ સાહેબે નોંધ્યું છે એ બરાબર મેરુતુંગે પકડ્યું છે એટલે નજીકના સમયમાં થઈ ગયેલા જે મહાન રાજાઓ એમને લાગ્યા છે મહાન ચરિત્રો એમને લાગ્યા છે એમના વિશે એમણે આ કૃતિમાં વાત માંડી છે અને સાડા પાંચસો વર્ષ સુધી ભરપૂર જાહો જલાલીમાં ચાલીને પોતાના દેખતા જ છિન્ન ભિન્ન થઈ ગયેલા ગુજરાતના રાજપૂત રાજ્યના ઇતિહાસમાંથી કરેલી પસંદગી એમણે કરવી ઉચિત ધારી અને જૂની પ્રણાલીને વશ થઈને એમણે પહેલા પ્રકાશમાં વિક્રમ પ્રબંધ અને શાલિવાહન પ્રબંધ અને પાંચમા પ્રકાશમાં જે પ્રકીર્ણ પ્રકાશ છે એમાં વિક્રમ પ્રબંધ અને શાલિવાહન પ્રબંધ નાગાર્જુન પ્રબંધ વરામીર પ્રબંધ પુણેસાર પ્રબંધ વગેરેના જૂના પ્રબંધોનો ટૂંક સાર આપ્યો છે ટૂંકમાં આ ગ્રંથનો મોટો ભાગ ગુજરાતના ઇતિહાસને લગતા પ્રબંધોથી જ ભરેલો છે એટલે મોટામાં મોટા કહેવાતા વિક્રમ જેવા લોકો પણ એને પસંદ કર્યા અને પ્રમાણમાં ઓછા જાણીતા એવા નાગાર્જુન કે વરામિર જેવા લોકો પણ એમને પસંદ કર્યા છે એટલે પસંદગીની જે કક્ષા અને કલા છે એ દ્રષ્ટિએ પણ આ ગ્રંથને તપાસવા જેવો છે આ ગ્રંથની વિશિષ્ટતા શું છે દુર્ગાશંકરને મતે તો એ કે છે કે એમાં ઐતિહાસિક રીતે મૂલ્યવાન ગણાય એવા ત્રણ ગુણો છે એ કે છે કે દ્વયાશ્રય વગેરે ગ્રંથોના લેખકોનું ધ્યાન મહાકાવ્ય લખવા તરફ છે આચાર્ય હેમચંદ્ર જે તૈયાર કર્યા તે એમનું ધ્યાન મહાકાવ્ય લખવા તરફ છે એટલે ઐતિહાસિક પાત્રો કે ચરિત્રોની નાની નાની ઘટનાઓને એણે લક્ષમાં લીધી નથી જ્યારે પ્રબંધ ચિંતામણીનું ધ્યાન લોકરંજન ઉપર હોવાથી એમણે આવી વિગતોને વધારે લક્ષમાં લીધી છે મહાકવિ કરતા અહીંયા એ જુદા પડે છે બીજી વાત પોતે દૂર હોવાને કારણે એ લખતા હતા અને ગુજરાતનું રાજપૂત રાજ્ય નાશ પામ્યું હતું એટલે રાજ રાજ્યાશ્રય કે રાજપ્રભાવની કોઈ ધાક એમને નહોતી એટલે એમણે બહુ જ શાંતિથી રાજાઓના દોષ પણ લખ્યા છે હમણાં વાત થઈ તેમ એમણે રાજ્યાશ્રય લીધો નથી અને રાજ્યાશ્રય લીધો નથી એટલે સ્વાભાવિક રીતે કોઈના વખાણ કે પ્રશંસા કરવાની જરૂર નથી અને બીજું પ્રદેશને ખૂબ ચાહે છે એટલે ગુજરાતનું ગૌરવ એમણે બહુ જ કર્યું છે ગુજરાત વિશે જ્યારે વાત થાય ઘણા બધા આપણા ત્યાં ગ્રંથો થયા છે ગુજરાતનું મહાત્મ્ય ગાતા એમાં આ વાત ખાસ લક્ષમાં લેવા જેવી છે કે આજથી સાતસો વર્ષ પહેલાં હવે તો આઠસો વરસ પહેલાં એક સાધુ સંત પોતાના પ્રદેશને આટલો ચાહે એટલે સાધુને કોઈ સીમા ન હોય પણ સાધુ બધાને ચાહે એ રીતે પ્રદેશને પણ ચાહે અને એમ એમણે ગુજરાતની ગરિમાને અહીંયા બહુ જ સરસ રીતે આ લેખી છે અને મોટે ભાગે આ ગ્રંથ જૈન ધર્મના શ્રોતૃમંડળને મનોરંજન કરવા માટે લખાયેલો છે એટલે આશ્રયદાતાને નાખુશ કરવાની એમને જરાય પડી નથી એટલે બહુ જ બિંધાસ્ત રીતે જે કહેવું છે તે વિવેકપૂર્વક પણ પૂરી પૂરી નિડરતાથી પૂરા અભયથી એ કહી શક્યા છે એટલે એમણે ગુજરાતનું ઘસાતું ન લખાય એની બહુ જ સંભાળ રાખી છે અને પ્રદેશની અદબ સાચવીને પ્રદેશને પ્રેમ કરીને ગુજરાતની આલોચના પણ આ ગ્રંથમાં કરી છે અને ત્રીજી વાત બહુ જ મહત્ત્વની વાત સંશોધકો માટે કે પ્રબંધ ચિંતા મણી પહેલાંના કોઈ ગ્રંથમાં કાલાનુક્રમ નથી મૂળરાજ વગેરે રાજાઓનો વંશાનુક્રમ દયાશ્ર દયાશ્રય વગેરેમાં છે પણ કાલક્રમ પ્રમાણે નથી જ્યારે આકૃતિમાં પાટણની સ્થાપનાથી આરંભી અને વસ્તુપાલે તીર્થયાત્રા કરી ત્યાં સુધીના રાજાઓની મરણ તારીખો સુધા આપી છે આ બહુ જ મહત્ત્વની કહેવાય એવી વાત છે જૈન મુનિઓની આ ખૂબી છે આ લાક્ષણિકતા છે કે સંશોધનાત્મક અભિગમથી કામ કરવું વગર પીએચડીની ડિગ્રી લીધે એ મહત્ત્વની વાત છે સંશોધન એમનો સ્વભાવ છે એટલે આ વાત આ ગ્રંથમાં ખાસ નોંધપાત્ર છે અને જેમ જેમ આપણે મેરુતુંગની આ કૃતિને ઇતિહાસ સાથે સરખાવતા જઈએ છીએ તેમ તેમ એમનો સંશોધનાત્મક અભિગમ કેટલો સાચો છે અને વિગતો કેટલી સાચી છે એ પણ ખાતરી થતી થતી જાય છે એટલે આ એમનો અભિગમ આ કૃતિને અત્યંત મહત્ત્વની પુરવાર કરે છે પ્રબંધ ચિંતામણીનો આધાર મુખ્ય આધાર શ્રુત પરંપરા છે મેરુતુંગના પોતાના શબ્દોમાં સદગુરુ સંપ્રદાય છે છતાં પણ મેરુતુંગે એના વખતમાં ઉપલબ્ધ લેખિત સાધનોનો ઉપયોગ પણ કર્યો હોવાનો સંભવ દેખાય છે પ્રશસ્તિ મુદ્રિત કુમુદચંદ્ર કીર્તિ કૌમુદી વગેરે ગ્રંથોમાંથી તેમણે શ્લોકોના ઉતારા કર્યા છે એ જોતાં લાગે છે કે એમણે એ ગ્રંથોનો ઉપયોગ કર્યો છે એને વાંચ્યા છે એમાંથી એ પસાર થયા છે અને જુદા જુદા ગ્રંથોમાંથી ચાળીને આ બધી વિગતો એમણે ભેગી કરી છે હા હજુ પણ થોડીક વધારે ઐતિહાસિક દ્રષ્ટિ જો આ ગ્રંથમાં હોત તો સોનામાં સુગંધ બળત પણ તેમ છતાં આપણે કહેવું જોઈએ કે પ્રબંધ ચિંતામણીમાં ઐતિહાસિક કાલાનો ક્રમ હમણાં વાત થઈ તેમ અત્યંત સરસ રીતે સચવાયો છે ગુજરાતના ઇતિહાસના સાધન તરીકે આ ગ્રંથ એની પહેલાંના કે પાછળના કોઈ પણ ગ્રંથ કરતાં વધારે મૂલ્યવાન છે એમાં સંદેહ નથી એટલું જ નહીં પણ એમાં લોકકથા તરીકે આપેલી કથાઓ મનોરંજક છે અને સાથે સાથે એ સમયનું તાદૃશ ચિત્ર ત્યારના વયમો અલ્પદર્શિતા અજ્ઞાન વગેરેનું પણ ઉચિત પ્રદર્શન એમાંથી આપણને સાંપડે છે એટલે મેં જે હમણાં કહ્યું કે મધ્યકાળમાં માત્ર જ્ઞાન વૈરાગ્યની વાતો છે ત્યારના જીવનનું પ્રતિબિંબ એમાં પડતું નથી એવા જે આક્ષેપો મધ્યકાળ પર થયા છે એ આક્ષેપને પણ આકૃતિ આ રીતે હૃદય આપે છે એટલે દરેક રીતે જોતા આ ગ્રંથ આજના સંદર્ભમાં આપણે જોઈએ ત્યારે બહુ જ ઉચિત મૂલ્ય ધરાવે છે શાશ્વત મૂલ્ય ધરાવે છે એમાં આપણે ચોક્કસપણે કહી શકીએ આ ગ્રંથમાં અંદર પ્રવેશ કરીએ ત્યારે પહેલો આવે છે વિક્રમ પ્રબંધ શાલીવાહન પ્રબંધ એ મહત્ત્વના રાજાઓ અને મહત્ત્વના ચરિત્રો છે એટલે એની વાત જરા વિસ્તારથી માંડું બહુ જ સરસ રીતે આલંકારિક ભાષામાં બિલકુલ અતિશયોક્તિ વગર અને છતાં આપણને એકદમ આકર્ષે એવી ભાષામાં વિક્રમની સ્તુતિ કવિ કરે છે જુઓ કેવા સરસ લોકો છે ટાંકવા જેવા અને ભણાવવા જેવા છે જેમ હેમચંદ્રાચાર્યના દુહાઓ પ્રસિદ્ધ છે અને વિદ્યાર્થીઓ ખુશ થઈ જાય એવો શૃંગાર એવો વીર એવા બીજા રસો એમાં રહેલા છે તેમ અહીંયા આ વિક્રમ જેવા રાજાઓની વાત માંડતા ખીલ્યા છે આપણા કવિ શું કહે છે વિક્રમના સંદર્ભમાં હંમેશા તમે બધું આપો છો એવી તમારી સ્તુતિ ડાયાજનો કરે છે તે ખોટી છે જુઓ અપહનુતી છે હંમેશા તમે બધું આપો છો એવી તમારી સ્તુતિ ડાયાજનો કરે છે તે ખોટી છે કારણ કે શત્રુઓને તમે પીઠ આપતા નથી અને પરસ્ત્રીઓને છાતી આપતા નથી કેવી કવિતા આમાં પડેલી છે અને વિક્રમનું કેવું ચિત્ર આમાંથી આબાદ ઉપશે આને કહેવાય ચરિત્રાલેખન આ એક જ પંક્તિમાં એક જ શ્લોકમાં વિક્રમ તરફ ભાવક ઢળી જાય એવી પંક્તિ છે બીજી પંક્તિ નથી એ ચડે એવી છે હે રાજા તમારા મુખમાં સરસ્વતી રહી છે અને કમળમાં લક્ષ્મી રહી છે તો શું કીર્તિને ક્રોધ ચડ્યો કે પરદેશ ચાલી ગઈ કેવો સરસ શ્લોક કેવી રજૂઆત જેમાં માગણોનો સમૂહ તમારી પાસે આવે છે અને તમારા ગુણ દિગંતમાં જાય છે એવી અપૂર્વ ધનુર્વિદ્યા તમે ક્યાંથી શીખ્યા માગણો તમારી નજીક આવે છે અને તમારા ગુણ દૂર દિગંતમાં જાય છે એવી ધનુર્વિદ્યા તમે ક્યાંથી શીખ્યા તમારા યુદ્ધના વાજા વાગતા હે રાજન આવો ચમત્કાર થયો કયો ચમત્કાર શત્રુઓના હૃદયરૂપી ગળાઓ ફૂટી ગયા અને શત્રુઓની સ્ત્રીઓના નેત્રોમાંથી પાણી ગળવા લાગ્યા બહુ જ સુંદર ભાષામાં વિક્રમની સ્તુતિ એમણે કરી છે આવા શ્લોકો આ કૃતિમાં વારંવાર આપણને જોવા મળે છે પૂર્વજન્મ અને કર્મમાં પણ આ કવિ માને છે આપણે ઘણીવાર આજના વૈજ્ઞાનિક સમયમાં વિચારમાં પડી જઈએ અને ઘણીવાર આપણા જેવાને કોઈ પ્રશ્નનો જવાબ ન જડે ત્યારે આપણે કર્મના સિદ્ધાંતને આગળ ધરીએ કે આવા ભલા માણસને કેમ દુઃખ પડ્યું કે આ વ્યક્તિને કેમ સુખ મળે છે જરાય લાયક નથી છતાં તો આવા કેટલાક પ્રશ્નોના જે રહસ્યાત્મક પ્રશ્નો છે જીવનનું રહસ્ય છે એના પરથી પણ આપણા કવિ પડદો ઉગાડે છે એને ખુલ્લો કરે છે આવા પ્રશ્નોના જવાબોને અને સરસ વાત કરે છે કે સાલિબાન રાજા એકવાર ફરવા નીકળ્યો છે અને એ જ્યારે નીકળે છે ત્યારે પાણીમાંથી માછલું બહાર આવ્યું છે અને રાજાને જોઈને હસવા લાગે છે માછલું હા લોકોને મજા આવે એવી વાત છે એટલે જન ભેગું છે અદ્ભુત રસે ભેગો છે ત્યારે એને એમ લાગ્યું કે આ તો કુદરતની વિરોધની વાત થઈ કે માછલું હશે આ તો ખરાબ ચિહ્ન કહેવાય એટલે એને ડાયા માણસોને પૂછ્યું કે મને જોઈને આ માછલું હશે કેમ છે જ્ઞાનસા જ્ઞાનસાગર નામના એક મુનિએ એનો જવાબ આપતા કહ્યું પોતાના વિશેષ જ્ઞાનના બળથી એટલે જુઓ બીજી વાત એ જોડી દીધી કે બીજું કોઈ જવાબ ના આપી શક્યો જૈન મુનિ આપી શક્યા કારણ કે એણે તપ કર્યું હતું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એટલે પૂર્વજન્મને પણ એ જાણતા હતા એટલે એણે કહ્યું કે તમે પૂર્વજન્મમાં આ જ શહેરમાં લાકડાનો ભારો વેચીને તમારો જીવન નિર્વાહ કરતા હતા તમને કાંઈ સંતાનો નહોતા નદી કાંઠે બેસીને એકવાર તમે આટલો ખોરાક લઈને તમારા માટે ખાતા હતા સાથવો પાણીમાં ગાળીને અને ત્યાં કોઈક મુનિ પસાર થયા અને તમે ત ખાવાને બદલે એને દાન કરી દીધું તમારા પાસે જે થોડુંક જ હતું એ પારણું કરવા માટે સાથવાનું દાન કરી દીધું એ દાનથી તમે આ ભાવમાં રાજા થયા પેલા મુનિ દેવ બન્યા અને એ દેવને જાણતું આ માછલું તમને તે દિવસે પણ ઓળખતું હતું ને આજે પણ ઓળખી ગયું એટલે તમને જોઈને ખુશ થઈ ગયું જુઓ આખી વાત ક્યુવદંતી લાગે એવી છે પણ એમાં મજા એ છે કે કર્મનો સિદ્ધાંત દાનનો મહાત્મ્ય અને જુઓ પ્રકૃતિના બધા જ તત્વો માણસને જોવે છે એ શું કરે છે શું નથી કરતો ક્યાં સાચો છે ક્યાં ખોટો છે અને જ આનું તારણ કાઢી શકે છે અને માણસ રંકમાંથી રાજા ત્યારે થાય જ્યારે આ પગલું ભરે આવી બધી જ વાત આ એક નાનકડી વાતમાં આપણા કવિએ આપણને પીરસી દીધી છે ત્યારથી માંડીને બધા જ સાતવાહનને જોઈને દાનમાં માનવા લાગ્યા તો આ બધી વાતો એમણે જુદા જુદા પ્રબંધમાંથી લીધી છે અને પોતાની રીતે એને વાપરી છે આવી જ રીતે મૂળરાજની વાત કરતાં એ સરસ કે છે મૂળરાજ જવાબ આપે છે પ્રજાને કે ઘેટું પાછું વળે તો તેને મારવા માટે સિંહ પણ કોપથી કૂદકો મારવા ઈચ્છે ત્યારે શરીરને સંકોચે છે માટે હૃદયમાં વેર ભરેલા બુદ્ધિવાળા માણસો પોતાની હિલચાલ છુપી રાખે છે અને કાંઈ જ ન ગાણકારતા બધી વાત પી જાય છે દ્રષ્ટાંતને કેવી રીતે કવિ વાપરે છે એ જોવા જેવું છે એટલે અહીંયા વાર્તાની લઘોલગ કવિતા પણ સિદ્ધ થઈ છે જુદા જુદા આવા દાખલાઓથી આપણે એ જોઈ શકીએ છીએ જુદી જુદી રીતે અહીંયા બોધ પણ આપણને જોવા મળે છે અને લાખાની ઉત્પત્તિની વાત કરતાં લાખાની પ્રશંસા કરતાં ચરિત્રો છે ને એટલે જુદી જુદી રીતે બધાની પ્રશંસા કરી છે આમ તો આ બધા રાજાઓ પણ માણસો છે લડે છે હરાવે છે રાગદ્વેષ રાખે છે પણ એનામાં કશુંક એવું છે કે જે સામાન્ય માણસથી જુદું પડે છે માટે ચરિત્ર છે પછી એ વિક્રમ હોય એ સાતવાહન હોય એ લાખો હોય એ મૂળરાજ હોય કે પછી નાના મોટા બીજા રાજવીઓ હોય તો લાખાની ઉત્પત્તિનો જે અને મરણનો પ્રબંધ છે એમાં લાખા વિશે વાત કરતાં પણ બહુ સરસ શ્લોક કવિ આપે છે જોજો દીર્ઘસૂત્રી શૈલી પણ વાપરે છે બાણ જેવી પણ રસ પડે એવી છે જેણે બળવાનોને જીતી લીધેલા તે બલી અસુરમાં ત્યાગરૂપી વેલનો પૃથ્વીમાં જન્મ થયો એટલે કે એનું બી વવાયું બલિ દ્વારા ત્યાગનું બી વવાયું દધીચીમાં એ ત્યાગરૂપી વેલના મૂળ દ્રઢ થયા રામમાં એને કોટા ફૂટ્યા કર્ણમાં એને શાખાઓ ફૂટી નાગાર્જુનમાં એને કળીઓ બેઠી વિક્રમાદિત્યમાં એને ફૂલ આવ્યા અને મૂળરાજ હે દાનેશ્વરી તારામાં એને ફળ આવ્યા આખું આખી એક લિંક આવી રીતે ત્યાગના સંદર્ભમાં કવિ વખાણે છે પછી બીજો શ્લોક લાખાને ઉદ્દેશીને કહે છે તમારા શત્રુઓના મહેલો જે ચોમાસામાં વરસાદના પાણીથી નાયા છે પછી એમાં દુર્વા ફૂટી નીકળી છે તે તેથી કુશ ધારણ કર્યું હોય તેવું લાગે છે પાણી ચાલવાના રસ્તાઓમાંથી પડતાં પાણીથી અંજલી આપીને પડતી ભીતોના પોંડાઓને બહાને પોતાના ધણીના પ્રેતને હંમેશા પિંડ આપવાની ક્રિયા આ ભીતો કરે છે આવા રાજાઓ શાસન કરતા હતા પ્રજાના હૃદયમાં રાજ્ય કરતા હતા અને કવિએ એ રાજ્યને જોઈને ખુશખુશાલ થઈને એનું ચરિત્ર લખવાનું જાણે કે હાથમાં લીધું એક પછી એક આવા ચરિત્રો અહીંયા ઉઘડતા જાય છે ઉઘડતા જાય છે અને આવે છે મુંજરાજ પ્રબંધ મુંજને મુનશીએ પણ બહુ લાડ લડાવ્યા છે મુંજ અને મૃણાલ પૃથ્વીવલ્લભ જેવી કથામાં આપણે એને વિગતે જોયા છે પણ છેક એના મૂળિયાં કદાચ મુનશી આ કૃતિ વાંચી હોય તો એ નવાઈ નહીં એના મૂળિયા આપણને અહીંયા જડે છે મૂંજે ઐતિહાસિક પાત્ર તરીકે અહીંયા આવે છે અને એનું ચરિત્ર એ વિગતે આપે છે મૂંજે ઘણા બધા એવા કામ કર્યા છે જે આપણને ગમે નહીં પોતાના ભાઈને મારીને રાજ્ય લીધું રાણી એને જાણી જશે એમ માનીને રાણીને પણ મારી નાખી પરાક્રમથી પૃથ્વીને દબાવી અને પછી પોતે રાજ્ય કર્યું રાજ્યશાસ્ત્રો ભણ્યો છત્રીસ વિદ્યાઓ આયુધ વાપરતા શીખ્યો કળાઓ રૂપી સમુદ્રમાં પારંગત થયો અને શુભલક્ષણ થઈને વધવા લાગ્યો અને એનું ભવિષ્ય જોશીએ બાખ્યું કે પચાસ અને પાંચ વર્ષો સાત માસ અને ત્રણ દિવસ એ દક્ષિણાપથ ભોગવવાનો છે આમ કરીને એ રાજા થયો લડાઈમાં હાર્યો મૃણાલવતીને પ્રેમ કર્યો પણ મૃણાલવતી એને દગો દે છે વાત એ અગત્યની નથી પણ મૃણાલને પ્રેમ કરતા કરતા એક સરસ શૃંગારની વાત આ સાધુ જેવો સાધુ ગાઈ બેઠો છે રમણલાલ દેસાઈનું એક સરસ વિધાન છે કે સૌંદર્ય જોવા માટે છે ઉપભોગ માટે નથી જે જોઈ શકે છે ઉપભોગ કર્યા વગર એ ખરેખર ધન્ય છે અને એ જ સાચા અર્થમાં જોઈ શકે છે એ વાત અહીંયા આપણે યાદ આવી જાય છે એ કે છે હે મૃણાલવતી બહુ સરસ દુહો છે હે મૃણાલવતી તારું યવન ગયું એ માટે ખેદ કરમાં કારણ કે સાકરના સેંકડો કટકા થયા હોય ને તો પણ ચાવવાથી મીઠી જ લાગે છે કેવી રીતે મૃણાલવતીને મૂંજે અર્ઘે આપ્યો એના સૌંદર્યની કેવી ઉપાસના કરી છે પ્રશંસા કેમ કરાય અને એક સાધુ એને જોઈ ગયો છે જોવાની વાત એ છે આશ્ચર્ય એ વાતનું છે એટલે જૈન મુનિઓ માત્ર વૈરાગ્યના ગાણા ગાય છે એ વાત અહીંયા પાને પાને લગભગ ખોટી ઠરે છે અને આ શ્લોક તો એનું સૌથી મોટું ઉદાહરણ છે આવા મુંજની પણ ઘણી બધી વાત અહીંયા ચાલે છે પણ એ મુંજને જ્યારે મૃણાલવતી દગો આપે છે ચાલી જાય છે એના પાસેથી ત્યારે મુંજ નિરાશ થઈ જાય છે આજની ભાષામાં ડિપ્રેસ થઈ જાય છે અને જીવનનું સત્ય એને લાદે છે અને એ સત્ય આપણને પીરસે છે આપણો બધાનો અનુભવ છે કે જીવન જેમ જેમ પસાર થાય તેમ તેમ સાચો માણસ એ અર્થમાં વિકાસ કરે છે કે એના રાગ પાતળા પડતા જાય છે એ રાગને રાગમાંથી વિરાગ તરફ નહીં પણ તટસ્થતા તરફ જતો જાય છે આવી કંઈક આવો કંઈક અનુભવ અહીંયા મૂંજનો પણ છે એટલે જરા નિર્વેદથી ભરેલા બહુ સરસ શબ્દ વાપર્યો છે નિર્વેદથી ભરેલા ચિત્ત નિર્વેદ એટલે અણગમો નથી ગુસ્સો પણ નથી દ્વેષ પણ નથી તટસ્થતા છે આપણે તેના માટે બીજો પર્યાય છે ઉદાસ ઉદાસ શબ્દ મહાભારતને રામાયણમાં વ્યાસે બહુ જ ઉચિત જગ્યાઓએ વાપર્યો છે એવા કંઈક ઉદાસીના ભાવથી આપણે જેને ઉદાસી કહીએ નહીં પણ તટસ્થતાના ભાવથી દૂર ઊભા રહીને મુંજ જે મૃણાલવતી પર આટલો ઓળગોળ થઈ ગયો છે એના કડવા અનુભવ પછી કે છે કે સર્વના ચિત્તને હરી લેવા માટે મનમથની વાર્તા કરવામાં જેવો કુશળ છે જોજો સર્વના ચિત્તને હરી લેવા માટે મનમથની એટલે કે કામદેવની વાર્તા કરવામાં જેવો કુશળ છે એવી સ્ત્રીઓમાં જેવો વિશ્વાસ રાખે છે ને એ માણસો અમારી જેમ ખેત પામે છે સ્ત્રીઓને ઠંડકથી અહીંયા અવગણી છે પોતાના અનુભવને આધારે અને પછી વિલાપ કરતા કહે છે કે બાલ્યાવસ્થામાં જોડી મારી તૂટી ગઈ હતી હું સૂતો તો એ જોડી ત્યારે હું મરી કેમ ન ગયો શા માટે બળીને રાખ ન ગયો આ મૂંજ આજે દોરીએ બંધાઈને માકડા પેઠે હીંડે છે સમય કોઈનો નથી કવિ આ કહેવા માગે છે એક સમયે જે રાજા હતો એક સમયે મૃણાલવતી જેના પર ઓળગોળ હતી એ મૂંજની આજે હાલત તો જુઓ હાથીઓ ગયા રથો ગયા ઘોડા ગયા પાયદળ અને માણસો પણ ગયા હે ભોળી મુગ્ધા તું મને હાથમાં કાચલીવાળો જોઈને ગર્વ કરમાં કારણ કે માણસનું જાય છે ત્યારે બધું જ જાય છે એટલે હોવાનો કોઈ જ અર્થ છેવટે રહેતો નથી આવો મૂંજ જ્યારે મૃત્યુ પામે છે મુનશીએ પણ આ શ્લોક લીધો છે એની કૃતિમાં ત્યારે કવિ કહે છે કે યશના પુંજરૂપ મુંજ જતાં લક્ષ્મી તો ગોવિંદ પાસે જશે વીર વીરોને ઘરે જશે પણ સરસ્વતી આધાર વગરની થઈ જશે આ મુંજની હેસિયત છે તમે જુઓ વિક્રમ એક રીતે શાલીવાહન બીજી રીતે લાખો ત્રીજી રીતે મૂળરાજ ચોથી રીતે અને મૂંજ પાંચમી રીતે કેવી કેવી રીતે આ ચરિત્રો ભાવકના ચિત્તમાં ફેલાઈ જાય છે તો આવા મૂંજ વિશે મૂંજ પ્રબંધ કવિ કરે છે ભોજ અને ભીમના પ્રબંધો પણ જોવા જેવા છે આ બધા જ મોટા અને મહત્વના રાજવીઓ છે એમાં પણ બૌદ્ધ આવી રીતે આવે છે ભોજ દ્વારા બહુ સરસ વાત છે કે રાજા કે છે કે આપત્તિ માટે લક્ષ્મીને સાચવવી એટલે એને પ્રશ્ન પૂછે છે એનો મંત્રી કે લક્ષ્મી વાળાને આપત્તિ ક્યાંથી આવે જેના પાસે પૈસો છે ને આપત્તિ ક્યાંથી આવે તો બહુ સરસ જવાબ છે જ્યારે દૈવનો કોપ થાય ત્યારે ત્યારે પર આપત્તિ આવે ત્યારે શું થાય સાચવેલું નાશ પામે પછી રાજા કે છે કે જ્યાં સુધી સ્વભાવથી ચળ બહુ સરસ શ્લોક છે બહુ જ સરસ શ્લોક છે અને દાનવીરો આ શ્લોકને બરાબર જાણે છે જૈનોમાં દાન એ મહત્વનો ગુણ છે આજે અહીંયા વાત થઈ તેમ આ કાર્યક્રમ આવા અનેક લોકોની મદદથી અનેક લોકોની મદદથી નહીં પણ અનેક લોકોના સહયોગથી આવા લોકો માટે આ શ્લોક છે એને અર્પણ કરું છું મનીષભાઈ આ શ્લોક જ્યાં સુધી સ્વભાવથી ચળ એવી આ સંપત્તિ છે ત્યાં સુધી ઉપકાર કરી લેવાનો અવસર છે માણસ પાસે જ્યાં સુધી સ્વભાવથી ચળ એવી સંપત્તિ છે ત્યાં સુધી ઉપકાર કરવાનો અવસર છે કારણ કે વિપત્તિ આવશે ત્યારે અવસર ચાલ્યો જશે માટે એને અત્યારે હાથમાં લઈ લો પૈસો છે ત્યાં સુધી વાપરી લો દાનમાં મજા માટે નહીં દાનમાં આવું આ રાજાઓ માને છે હે પૂર્ણિમાના ચંદ્ર તારા કિરણોની સમૃદ્ધિથી તું અમારા ભુવનોને અત્યારે રૂપેરી કરી દે કારણ કે દુષ્ટ વિધિ કોઈને લાંબા સમય સુધી એકસરખી રીતે રાખતો નથી આજે તું સોળે કળાએ ખીલ્યો છે કાલે તું મંદ બની ગયો હશે આ સંપત્તિના સંદર્ભમાં જ આ વાત આગળ ચાલે છે જે પેલો શ્લોક કયો ને પછી કહે છે હે સરોવર જેને જરૂર છે એને અત્યારે જ પાણી આપી દે કારણ કે મેઘનો ઉદય થતાં તારા પાણીની જરૂર નહીં રહે જ્યારે હાજર છે ત્યારે એને વાપરી લ્યો હે કાંઠા ઉપરના ઝાડ તોડી પાડનારી નદી તારું વેગવાળું અને ઊંચે ચડેલું પૂર થોડા દિવસ જ રહેશે પણ તારું પાપ લાંબા સમય સુધી રહેશે જીવનનો મર્મ કેવી રીતે અહીંયા વ્યક્ત થયો છે એ જોવા જેવું છે આવી અનેક ઉક્તિઓ આ ગ્રંથને સાચે જ મણી બનાવતી રહે છે કોઈ રાજાની આ ભોજ અને ભીમમાં જ પ્રશંસા કરતાં આ ઋષિકવિ અર્ઘ્ય આપતા કહે છે હે રાજા ભોજ ભોજનું આખું ચિત્ર દોરાય છે ચિત્રાત્મકતા છે આ શ્લોકમાં હે રાજા ભોજ હે કુલદીપક હે સર્વ રાજાઓના મુકુટમણી તમારા આ ભુવનમાં તમે રાત્રે પણ માથે છત્રી રાખીને ફરો છો ને તે યોગ્ય જ છે કારણ કે તમારું મુખ જોઈને ચંદ્રમાં શરમથી ભોઠો ન પડે અને ભગવતી અરુંધતી દુષ્ચરિત્રનું પાત્ર ન થાય અરુંધતી તારો જે પ્રકાશે જે સતી સ્ત્રી છે એ તમને જોઈને રખે ને કદાચ તમારા પ્રેમમાં પડી ન જાય અને દુષ્ચરિત્રનો ભોગ ન બને માટે સારું છે તમે રાત્રે છત્રી રાખીને ફરો છો અવલોકન તો જુઓ કવિનું લક્ષણ છે નિરીક્ષણ કરવું માનવના સ્વભાવનું આસપાસની પ્રકૃતિનું આસપાસના લોકોની નાની મોટી મર્યાદાઓનું મોટી મોટી સિદ્ધિઓનું જીવન સમગ્રનું આવી નિરીક્ષણ શક્તિ આ કૃતિમાં આપણે ઠેર ઠેર જોવા મળે છે એમાં મેં કહ્યું તેમ ક્યાંક સૌંદર્ય બોધ છે ક્યાંક જીવનનો નિચોડ છે ક્યાંક આનંદ છે ક્યાંક શૃંગાર છે ક્યાંક અભયની ભાવના છે આવું ઘણું બધું છે આવા એક પછી એક રાજાઓ અહીંયા આવતા ગયા છે આવતા ગયા છે અને ભોજ અને ભીમના પ્રબંધમાં જ કવિ જૈન ધર્મની પ્રશંસા પણ કરે છે કે જૈન મુનિઓએ આવા રાજાઓને જે હિંસક સ્વભાવવાળા પણ હતા એને જૈન ધર્મ તરફ વાળ્યા આખરે મુનિનું કામ શું છે ધર્મનું કામ શું છે કે જે નિમ્ન વ્યક્તિ છે એને ઊભી કરવાની છે એને પોતાની લઘોલગ લઈ આવવાની છે તો જૈન ધર્મ આ કરે છે આમ કહીને આકૃતિમાં અવારનવાર જૈન ધર્મનું સંસ્થાપન પણ આપણા આ કવિ આ સાધુ કરી શક્યા છે ભોજ અને ભીમના પ્રબંધમાં એ બહુ સરસ વાત કરે છે જીન શાસનના સંદર્ભમાં અને જે સાચા અર્થમાં જૈન બન્યો છે એના સંદર્ભમાં ઘણા બધા જૈન મિત્રો જૈન ધર્મના અનુયાયી એવા ગુરુજનો એના સંપર્કમાં હું છેલ્લા પાંચેક દાયકાથી છું અને આ જીનત્વ મેં જોયું છે જેને ધર્મ સાથે સંબંધ નથી સંપ્રદાય સાથે સંબંધ નથી પણ એમનો સ્થાયી ભાવ છે આ સ્થાયી ભાવ જેનામાં હોય એ જૈન કહેવાય પછી એ ગમે તે ધર્મનો હોય એવો સ્થાયી ભાવ કયો છે જીનત્વમાં જીનત્વની વાત છે તો કવિ કહે છે કે હરિ બે આંખથી જે નથી જોઈ શકતા શંકર ત્રણ આંખથી નથી જોઈ શકતા બ્રહ્મા આઠ આંખથી નથી જોઈ શકતા કાર્તિક સ્વામી બાર આંખથી રાવણ વીસ આંખથી અને ઇન્દ્ર હજાર આંખથી નથી જોઈ શકતો તે વસ્તુ બુદ્ધિશાળી માણસ બુદ્ધિરૂપી નેત્રથી તરત જોઈ શકે છે આ બુદ્ધિ આ બુદ્ધિ એટલે અંદરની ચેતના જેને મળી છે તે જૈન છે બસ જીનત્વની વ્યાખ્યા છે આ જેને મળી છે એ હરિથી એ ઉપર શંકરથી એ ઉપર અને સમાજથી પણ ઉપર આ જીનત્વ આ રાજાઓને સાંપડ્યું છે અને નથી સાંપડ્યું ત્યાં જૈન મુનિઓએ એને સંપડાવ્યું છે કેવા કેવા સર્જકોની વાત પણ આમાં લેખકે વણી છે સર્જકોને કહેવાય જે સ્વાભિમાની છે જે રાજ્યાશ્રિત નથી પોતાની જેમ જ આપણી ભાષામાં કહીએ તો જે વટવાળો છે જેને કોઈ અડી ન શકે પછી આચાર્ય હેમચંદ્ર હોય કે તિલક મંજરીનો કવિ હોય ધનપાલ એની વાત પણ અહીંયા માંડી છે કેવો છે ધનપાલ તો એક વખત રાજાએ કહ્યું ધનપાલને ભાઈ રાજા છે ક્યારેક આડોહવડો ચડી જાય સત્તાના મદમાં એટલે કવિને પૂછે છે કે તમે કેમ હમણાં મારી સેવામાં આવતા જરાક શિથિલ થઈ ગયા છો આજનો કોઈ માણસ હોય તો તતપપ થઈ જાય પણ આ તો એ સમયનો કવિ છે કાલિદાસ જેવો કવિ છે જેને ચરણે રાજા બેસે છે ભલેને રાજાશ્રય હોય તો પણ એટલે ધનપાલ જવાબ આપે છે કે હમણાં હું તિલક મંજરી નામનો ગ્રંથ રચું છું કેમ આવું તમારી સેવામાં સમજો હમણાં મારો ગ્રંથ રચવામાં ધ્યાન છે અને પછી એ ગ્રંથની પહેલી પ્રથ એ પંડિતે વાંચવા માંડી જુઓ તો ખરા અને વાંચવા માંડી ત્યારે એને વંચાતા એમાં રહેલો રસ ચૂવે નહીં એટલા માટે પુસ્તકની નીચે કચોળાવાળો થાળ રાખ્યો ગ્રંથનું આ મૂલ્ય છે કે એ ગ્રંથ ચૂવે નહીં એટલે નીચે કચોળાવાળો થાળ રાખ્યો અને પુસ્તક પૂરું થતાં એની સરસ કવિતાથી ચિત્તમાં વિસ્મય પામી અને રાજાએ કહ્યું કે તમે આ કથામાં નાયક તરીકે મારું નામ મૂકો ને અને નગરી તરીકે મારી નગરીનું નામ મૂકો ને વિનતાને બદલે અવંતી મૂકો ને અને નાયકને બદલે મારું નામ મૂકો ને ત્યારે કવિનું માથું ફર્યું શું કીધું એણે આગિયા અને સૂર્ય વચ્ચે સરસવના દાણા અને મેરુ પર્વત વચ્ચે કાચ અને કંચન વચ્ચે અને ધતુરા અને કલ્પવૃક્ષ વચ્ચે જે અંતર છે ને એ હું તમે કહેલા નામો અને તમારા વચ્ચે અંતર છે ભલા માણસ માથું ફર્યું છે આને કહેવાય મર્મ મર્મમાં આપણે બધા ધન્ય થઈ જઈએ જેમ હમણાં આપણે બધા થયા તેમ રાજાને આવું સણસણતું સંભળાવે એ કવિ જોઈ શકે આ વાત છે અને એનું આલેખન મેરુતુંગ જેવા સાધુ કવિ જ કરી શકે તો અને પછી કે છે હે બે મોઢાવાળા નિરક્ષર ને લોહમય દાંડીવાળા ત્રાજવા જેવા રાજા તને શું કહીએ ચણોઠી સાથે સોનાને તોડનાર તું પાતાળમાં કેમ ન ગયો છેવટે ધમકાવ્યો આવી રીતે તો આવી કેવી કેવી માર્મિક વાતો આ ગ્રંથમાં આવ્યા જ કરે છે આવ્યા જ કરે છે કવિ પાછા ખીલ્યા છે અને એની પણ વાત કરતાં એ કહે છે કે કેવી છે એની સભા અને કેવા છે એના સભાસદો જેમાં વૃદ્ધો ન હોય તે સભા નહીં જેઓ ધર્મ શું છે તે ન બતાવે તે વૃદ્ધો નહીં જેમાં સત્ય ન હોય તે ધર્મ નહીં અને જેમાં બનાવટી અંશ હોય તે સત્ય નહીં આવી સભા અને આવા સભાસદો જ્યાં હોય એવો રાજા છે સિદ્ધરાજ આમ કરીને સર્જકે સિદ્ધરાજનો મહિમા કર્યો છે એક પછી એક આવા મુદ્દા અહીંયા ઉપસતા જ જાય છે ઉપસતા જ જાય છે ભોજ અને ભીમના પ્રબંધ પછી જે પ્રકીર્ણ પ્રબંધો આવે છે એમાં પણ એવી નાની નાની કેટલીય વાતો છે સિદ્ધરાજની હજી એક વાત યાદ આવી એટલે એ પણ નોંધી દઉં કે જ્યારે સિદ્ધરાજ હેમચંદ્રને મળે છે સામ સામી શોભા થઈ છે સામે સિદ્ધરાજ રાજા છે અને આચાર્ય હેમચંદ્ર એના ગુરુ છે એ બે જણા મળે છે પેલું એને પ્રણામ કરે છે ત્યારે આશીર્વાદ કેવા આપે છે આચાર્ય હેમચંદ્ર જુઓ આ સિદ્ધરાજ પૃથ્વીને જીતીને આવે છે માટે હે કામ દુધા તારા છાણના રસથી તું આ ધરતીને સિંચી દે હે રત્નાકર સાગરો તમે મોતીઓના સાથીયા રચો હે ચંદ્ર તારો ઘડો તું પૂરો ભર અને હે દિશાના હાથીઓ તમે કલ્પવૃક્ષોના પાંદડાને તમારી ઊંચી કરેલી સૂંઢમાં બાંધી અને તોરણ બનાવો આવા આશીર્વાદ આપે છે આ આશીર્વાદ નથી આ પ્રશંસા છે આવો સિદ્ધરાજ છે જેના માટે કુદરતના તમામ તત્વોએ સેવા કરવાની છે આવા સિદ્ધરાજ અને આવા એના ગુરુ છે એટલે કેવા ગુરુઓ અને કેવા શિષ્યો એ સમયે થયા છે એની વાત પણ કરે છે અને પછીથી આચાર્ય હેમચંદ્ર એને વચન આપે છે કે પોતે એવું વ્યાકરણ રચશે કે જેમાં બધું જ હશે અને પછી એમણે એ પણ કહ્યું કે હું એવું વ્યાકરણ રચીશ કે રચીને હાથી પર બેસીને તારા રાજ્યમાં પ્રવેશ કરીશ અને આમ કહીને એમણે સિદ્ધ હેમ નામનું વ્યાકરણ રચ્યું એટલે આવો ઇતિહાસ પણ આવી ઐતિહાસિક વિગતો પણ અહીંયા વણાતી જાય છે આવા એક પછી એક પ્રબંધો અહીંયા ખીલતા જ જાય છે ખીલતા જ જાય છે છેલ્લે એ વાત કરવાની છે કે અંત ભણી આવતા મોટા મોટા વાતોની ચર્ચા કર્યા પછી કુમારપાલ પ્રબંધ અને પ્રકીર્ણ પ્રબંધોમાં તીર્થંકરની સ્તુતિ કવિએ કરી છે આખરે તો જૈન ધર્મ ભણી એમનો જે લગાવ છે અને જૈન ધર્મના તીર્થંકરોએ જે પ્રાપ્ત કર્યું છે એના પ્રત્યેનો જે આદર છે એને નમસ્કાર કરતા કવિ કહે છે જે રીતે ખારા પાણી અંદર ભરાવવાથી સમુદ્ર ગંભીરતાને ધારણ કરે છે તે રીતે જૈન શાસન પણ લિંગધારીઓ વડે ગંભીરતાને ધારણ કરે છે લિંગ ધારણ કરીને એ ઉપર આજીવિકા ચલાવનારને જેઓ લોકમાં તિરસ્કારે છે તે ખોટી બુદ્ધિવાળા જૈન ધર્મના ઉછેદના પાપથી લીંપાઈ જાય છે અને જૈન ધર્મના તીર્થંકરોની વંદના કરતા કવિ કહે છે તીર્થંકરના ગુણો પ્રતિમામાં નથી એવું નિશંશય જાણનારા પણ જેઓ તીર્થંકારની પ્રતિમાને નમસ્કાર કરે છે એ નમસ્કાર માત્રથી કર્મમાંથી ક્ષય મેળવે છે આ તીર્થંકરોનો પ્રભાવ છે જીને પ્રવૃત્ત કરેલી પ્રતિમાને જેઓ નમે છે તેઓ પુષ્કળ કર્મનો ક્ષય મેળવે છે અને ગુણહીન એવા લોકો પણ આત્માની શુદ્ધિ પ્રાપ્ત કરે છે જે જે રાજાઓએ આ રીતે જૈન ધર્મને પ્રાપ્ત કર્યો છે તે તે રાજાઓ આ રીતે નિર્જરા બન્યા છે કર્મનો ક્ષય એણે પ્રાપ્ત કર્યો છે આવી એક પછી એક વાત અને ચર્ચા કરતાં કરતાં છેલ્લે આ ગ્રંથને બંધ કરતા આવી ઘણી બધી વાતો અહીંયા નોંધવા જેવી છે પણ છેલ્લી બે વાત કરીને હું વાત પૂરી કરીશ હા બેને જે વાત કરી એ વાત પણ છેલ્લે ઉમેરવા જેવી છે કે વૈદકની ચર્ચા પણ વાઘભટ્ટના ગ્રંથ સંદર્ભે આપણા ઋષિ કવિએ વણી લીધી છે એટલે એક એવો વૈદ છે આ વાઘભટ્ટ કે જેણે કુમારોનો પ્રેમ મેળવ્યો છે એના આશીર્વાદ મેળવ્યા છે અને એ દેવ વૈદ્ય પાસે આવી બે પક્ષીનું રૂપ ધારણ કરી અને એને પૂછે છે કે રોગી કોણ રોગી કોણ એવો પ્રશ્ન કરે છે એની અગાસીમાં બેસીને પક્ષીના રૂપમાં ત્યારે જવાબ આપે છે બેને જે કહ્યું તે જે શાક ઓછું ખાય ભાત સાથે ઘી ખાય દૂધના પદાર્થો ખાવાની ટેવ રાખે જમતા જમતાં પાણી ન પીએ કાયમ ઓછું ખાય પણ ભૂખ્યો ન રહે અને વાયડા અને ગરમ પદાર્થો ન ખાય પહેલાં ખાધેલું પચી જાય પછી જ ખાય તે નિરોગી રહે રોજ મારા વૈદ મને આ સલાહ આપે છે ને હરામ હું માનતી હું તો પણ આ વાંચ્યા પછી મને અત્યારે જેમ થયું કે ભૂજ જઈને પહેલાં જ હું એમના સાથે આ વાતની ચર્ચા કરીશ કે આથી સાતસો વરસ પહેલાં બીજી બધી વાતો તો પછી ચંદ્રમા અને સૌંદર્ય અને શ્રૃંગાર પણ ખાવો શું એની વાત પણ આ ગ્રંથમાંથી મળે છે અને ન ખાવો શું એની વાત પણ મળે છે એટલે મેં તમને કીધું ને કોમનમેન પાસે આ કવિ બેઠો છે હજી આગળ જોજો જે વર્ષા ઋતુમાં ઘેર રહે શરદ ઋતુમાં અત્યારે ચાલે જ છે પીવા યોગ્ય પદાર્થોનું પાન કરે હેમંત અને શિશિરમાં સારી રીતે ખાય વસંતમાં આનંદ કરે અને ઉનાળામાં બપોરે ઊંઘે તે નિરોગી રહે છે બધાને કેવા જેવું નથી છેલ્લું વાક્ય ઊંઘ્યા જ કરે એ નિરોગી ન રહે પછી પૂછે છે પ્રશ્ન કે પૃથ્વીમાં જે ઉત્પન્ન ન થયું હોય જુઓ બહુ રસ પડે એવો મુદ્દો છે પૃથ્વીમાં જે ઉત્પન્ન ન થયું હોય આકાશમાંથી ઉતર્યું ન હોય જેનો ભૂકો ન થઈ શકે અને પાણીમાંથી નીકળ્યું ન હોય એવું ઔષધ કહ્યું ખરી સમસ્યા છે પૃથ્વીમાંથી ઉત્પન્ન ન થયું હોય આકાશમાંથી ઉતર્યું ન હોય જેનો ભૂકો ન થાય ને પાણીમાંથી નીકળ્યું ન હોય તો જવાબ આપે છે કે આ બધું જ જેમાં છે એ એ ઔષધ છે ઉપવાસ પૃથ્વીમાંથી નીકળ્યું નથી આકાશમાંથી ઉતર્યું નથી પાણીમાંથી નીકળ્યું નથી ભૂકો થતો નથી એવું ઔષધ એકમાત્ર છે ઉપવાસ અને દેવ પ્રસન્ન થઈ ગયા પક્ષીમાંથી દેવ બનીને આશીર્વાદ આપ્યા અને ચાલ્યા ગયા આવી અઘરી વાત આપણા સામે મૂકીને ઉપવાસ કરે એ સુખી થાય આ પ્રમાણે વૈદ વાગટ પ્રબંધ પૂરો થયો આપણા માટે શરૂ થયું આવી સલાહથી બહુ જ સરસ રીતે આ બધા અંત એ આપતા જાય છે અને છેલ્લે ફલશ્રુતિ મધ્યકાળમાં અગત્યની છે પ્રેમાનંદ જેવો કવિ બહુ સરસ ફલશ્રુતિ આપે પોતે રામચરણ કમળ મકરંદ સેવા સેવવા ઈચ્છે પ્રેમાનંદ એમ કરીને શું કે કે નરસિંહને જે પ્રાપ્ત થયું એ સાચા સરદયને થશે કોઈ દે એવું ન હોય ધન મળશે ને આ મળશે ને તે મળશે આવું અઘરું અઘરું ફલશ્રુતિ હોય અને શરતો પણ અઘરી હોય તેમ અહીંયા પણ શું કહે છે આ રીતે આચાર્ય મેરુતુંગે રચેલા પ્રબંધ ચિંતામણીનો વિક્રમાદિત્ય કરેલી પાત્ર પરીક્ષા પ્રબંધથી માંડી અને છેલ્લે જીનપૂજા વિશે ધનત પ્રબંધ સુધીના વર્ણનવાળો પ્રકિર્ણક પ્રબંધ નામે પાંચમો પ્રકાશ પૂરો થયો ભલે હવે રજા લો આવા ટોનમાં કવિ કહે છે શું આ શ્લોક છે સતીષભાઈ મારા કરતાં વધારે સંમત થશે હું પોતે પણ અત્યારે આ ડિપ્રેશનમાં છું જ બધા જ સાચા શિક્ષકો છે બહુશ્રુત અને ગુણવાન વૃદ્ધો મોટે ભાગે દુર્લભ થઈ ગયા છે છેલ્લે વ્યાસે પણ મહાભારત પૂરું કરતા કહ્યું કે હાથ ઊંચા કરી કરીને મેં ધર્મનો પ્રબોધ કર્યો પણ મારું કોઈ સાંભળતું જ નથી વ્યાસે આવા રોદણા રોયા છે અને ઉત્તરરામ ચરિતમમાં ભૌભૂતિ કે છે કે વાલ્મીકીને માંડા લવકુશ જેવા શિષ્યો મળ્યા બાકી બધા ડબ્બા છે સાવ આ બે જ જણા ભણ્યા બાકી બધી વાતો વાલ્મિકીનો ત્રીજો શિષ્ય કોણ કોઈને નામ ખબર નથી આ કવિનો પણ આ જ અનુભવ છે બહુ સ્રોત અને ગુણવાન વૃદ્ધો મોટે ભાગે દુર્લભ થઈ ગયા છે અને શિષ્યોમાં પ્રતિભા ન હોવાથી ઊંચા પ્રકારનું લુપ્ત થતું જાય છે માટે ભવિષ્યમાં થનારા બુદ્ધિશાળી માણસો માટે પરમ ઉપકાર કરવા સત્પુરુષોના પ્રબંધોને ગૂંથીને મેં અમૃતના સદાવ્રત જેવો આ ગ્રંથ રચ્યો છે આપણે માનીએ કે આપણા માટે આવા સરસ શબ્દો કોણ આપે ભવિષ્યમાં થનારા બુદ્ધિશાળી માણસો માટે અને સત્પુરુષોના પ્રબંધને ગૂંથીને અમૃતના સદાવ્રત જેવો જુઓ તો ખરા શું શબ્દ વાપર્યો છે આ ગ્રંથ મેં રચ્યો છે પછી છે પ્રબંધોનો આ ચિંતામણી દસમાધ્યાયમાં રૂપો આપે છે ને દૈત્યોમાં હું પ્રહલાદ છું નાગોમાં શેષ્ણાત છું એમ કવિ કહે છે પ્રબંધોનો આ ચિંતામણી હાથમાં લેવાથી સામેની વ્યક્તિ ચિંતામણી રૂપ થાય છે આ ફલશ્રુતિ બસ માણસ ઓગળી જાય આ ગ્રંથ અને ભાવક એક થઈ જાય એનાથી વધારે બીજું શું જોઈએ તો ચિંતામણી રૂપ થાય છે લાંબો વખત પાસે રાખવાથી સેમંતક મણી બહુ મોટો મણી છે ભાગવતમાં અને હૃદયમાં રાખવાથી મણીની શોભા ધારણ કરે છે મણી વિષ્ણુનો છે તેથી આ ગ્રંથને લીધે ડાયો માણસ લક્ષ્મીપતિ જેવો થઈ જાય છે વિષ્ણુની લગોલગ બેસી જાય છે પણ એ વાંચતા આવડવું જોઈએ છે અગ્રહો પણ જો વાંચ્યું તો સીધું આ મળશે અને છેલ્લે મધ્યકાળની આ ખૂબી છે ભટ્ટ પ્રેમાનંદ કહે કથા દાસ નરસૈયો ભણે દાસ દયો બધા પોતાને તુચ્છ માને છે અને માટે મોટા કવિઓ છે આ ખૂબી છે મધ્યકાળની એમ આટલું કયા પછી કવિ છેલ્લે કહે છે કે હું મંદ હોવા છતાં જેવા સાંભળ્યા તેવા પ્રબંધોની આ સંકલ્પના મેં કરી છે આને કહેવાય સાધુ ઋષિ અને કવિ ત્રણે લક્ષણો પોતાને મંદબુદ્ધિ કોણ કે કાલિદાસ યાદ આવી જાય રઘુવંશની શરૂઆતમાં કાલિદાસ આવો શ્લોક આપે છે ક્યાં આ મહાન સૂર્યવંશ અને ક્યાં મારી અલ્પમતી અને છતાં મેં આ ગ્રંથ લખવાનો પુરુષાર્થ કર્યો છે એ મારો પ્રયત્ન વિશાળ સાગરમાં નાનકડી હોડી તરાવવા જેવો છે બધા જ કવિઓ આખરે એક વાત પાસે જઈને અટકે છે અને માટે જ એ લોકો શાશ્વત સ્થાન ધરાવે છે આજે સાતસો વર્ષ પછી એકવીસમી સદીમાં સાહિત્ય પરિષદના મંચ ઉપર એમણે કીધું એમ ભવિષ્યના બુદ્ધિશાળી માણસો આ અમૃત બુંદ લે એ આપણું સદભાગ્ય છે એમનું સ્વપ્ન ફળ્યું કાલોયમ નિરોધી વિપુલા પૃથ્વી એમ મેરુતુંગે ભલે પોતાને મંદબુદ્ધિ કયા પણ એવા પ્રબંધોથી આ ગ્રંથની મેં સંકલ્પના કરી છે માટે બુદ્ધિવાળા સજ્જનોએ મત્સર દૂર કરી અને એને માથે ચડાવવો આ મારી છેલ્લી સલાહ છે અભિમાન દૂર કરી એને માથે ચડાવવો અને છેલ્લે સાવ છેલ્લા શ્લોકમાં કહે છે જ્યાં સુધી આકાશમાં સૂર્ય અને ચંદ્ર જુગારીઓ પેઠે ગ્રહરૂપી કોડીઓ વડે રમ્યા કરશે ત્યાં સુધી આ ગ્રંથ જીવતો રહેશે યાવત ચંદ્ર દીવા કરો કેવી રીતે આ વાત કરી સૂર્ય અને ચંદ્ર જુગારીઓ પેઠે ગ્રહરૂપી કોડીઓથી રમ્યા કરશે ત્યાં સુધી આ ગ્રંથ જીવતો રહેશે મનીષભાઈને ખરેખર અભિવંદના કે આવો આ ગ્રંથ આવા આ કવિ ખૂણે બેસીને ઝીણું કાંતીને ચૂપચાપ ચાલ્યા ગયેલા આવા લોકો એની કૃતિઓ આ રીતે ઉજાગર કરે છે એ માટે ફરીથી હું એક શિક્ષક તરીકે એક ભાવક તરીકે મને આ તક મળી એના માટે આભાર માનીને મારી વાત અધૂરી છોડું છું આભાર બંને વક્તાના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું પ્રીતિબેન પંચોલી અહીંયા અમદાવાદના છે ભુજે વિદ્યાભવનમાં એ સેવા આપી રહ્યા છે જૈન ધર્મની જે હસ્તલિખિત જે હોય છે પ્રત એમના એ નિષ્ણાત છે અને વિશેષ મધ્યયુગના જૈન સાહિત્ય સર્જકોનું એમનું વિશેષ ખેડાણ એમનું રહેલું છે દર્શનાબેન ડ્રાઈવ કરીને છેક ભુજથી અહીંયા આપણી વચ્ચે વક્તવ્ય આપવા આવ્યા છે ત્યાં ભુજમાં કોલેજમાં એ ગુજરાતી ભાષાના અધ્યાપક છે એ સેવા આપી રહ્યા છે અને બંને વક્તાઓ ત્રણ મહિના પહેલાં આનું આયોજન થયું હતું અને ત્રણ મહિનાથી સતત સ્વાધ્યાય કરીને એમણે આપણી વચ્ચે આ વક્તવ્ય રજૂ કર્યું મૂળ આ જ નહીં પણ આવતીકાલે વીસ વર્ષ પછીની યુવા પેઢી હાથવગું સાહિત્ય વાંચવાના બદલે આપણી ભાષાનું શિષ્ટ સાહિત્ય વાંચે ને એમાં વિશેષ આવતીકાલની પેઢી અને એની સાથે ગુજરાતી ભાષાના જે સાહિત્ય પ્રેમીઓ છે એમને આ જૈન સાહિત્ય સર્જકોને એમની પ્રશિષ્ટ કૃતિઓનો પરિચય થાય કારણ કે જૈન સાહિત્ય સર્જકો માત્ર જૈન પૂરતા જ નથી એ તમામ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રેમીઓ માટે છે એટલે એમનો પરિચય આપણી ભાષાના સાહિત્ય પ્રેમીઓનો થાય એટલા માટે જ આપણી ભાષામાં આ વક્તવ્ય રજૂ થાય એવા વક્તાઓ અભ્યાસી વક્તાઓ આપણને સાંપડે છે એનો આનંદ છે અને એ હેતુથી જ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તો પ્રીતિબેન અને દશનાબેનને વંદન એમનો આભાર આ કાર્યક્રમની નોંધ જે કંઈ ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી તમામ અખબારોના તંત્રીશ્રી રિપોર્ટરશ્રી ફોટોગ્રાફરશ્રીનો આભાર આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર આમ તો સામાન્ય રીતે હોમ કોમ્યુનિકેશન દ્વારા દર મહિને બેથી ત્રણ સાહિત્યના કાર્યક્રમો રજૂ થતા હોય છે પણ વર્ષમાં જ્યારે આવી રીતે સળંગ પાંચ દિવસના મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે એના ખર્ચને પહોંચી વળવા માટે સંસ્થા આપણી પાસે દાનની અપીલ કરે છે તો જે ધ્યાને લેવા વિનંતી હું માન્યશ્રી સતીષભાઈને વિનંતી કરું માન્યશ્રી ગૌરવભાઈને વિનંતી કરું એક સમૂહ તસ્વીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે બહાર ચા કોફીની વ્યવસ્થા છે એને ન્યાય આપશો જેમને નિમંત્રણ કાળ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે તે માધ્યમ દ્વારા અમે આવતીકાલના અને અન્ય કાર્યક્રમોની જાણ કરીશું માન્ય શ્રી સતીષભાઈ માન્ય શ્રી ગૌરવભાઈ અને નયનભાઈને વિનંતી કે એક સમૂહ તસવીર આવે ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું આવો સર સ્વાગત છે